કેટલા પતિ દેવો બેઠા છો ને બિચાકડા જેઠાલાલ, બધા જેઠાલાલ, બધાના દિલમાં એક બબીતા હોય છે. આ તો ઓલો પકડાઈ ગયો, આપણે પકડાતા નથી. ખરેખર ચાર રોટલી બિચારો ખાતો હોય, 500 કરોડનો આસામી હોય કે માથે 5 કરોડનું દેવું હોય, પતિદેવ બિચારો ડાઇનિંગ ટેબલ ઉપર બેસે જમવા. એટલે અમદાવાદમાં ગમે અરે ચાર જ રોટલી ખાય છે. એવી ચાર રોટલી ખાધા પછી યાદ રાખજો, જેટલી પણ માતાઓ બહેનો પત્નીઓ મારી વાત સાંભળે છે, એ બે રોટલી ખાધા પછી ગૌતમભાઈ જ્યારે પતિદેવ ગુંદુ માગે છે કાં તો અથાણું માગે છે ડાઇનિંગ ટેબલ ઉપર, ત્યારે હે બહેનો સમજી લેજો કે બોગસના પેટનું શાક બન્યું છે. અને આ ભાઈમાં કહેવાની સેજ પણ હિંમત નથી. એટલે આ છુંદા સાથે ખાઈ લેશે બિચારો, ગુંદા સાથે રોળવી લેશે. પાડો તાળી પાડો, પછી દેવો હિંમત હોય તો તમારામાં. બિચાકડા આ એવા બિયાઈ ગયા છે, વાહ જવા જેવો, ઘરની બહાર નીકળ્યા અને મેં તો જોયું છે તરત જ. એટલે જે આમ આમ જેટલા પણ પતિદેવો મારી વાત અહીં સાંભળે છે એ બધા, એકવાર એક પતિ આમ જમતા જમતા SMS કર્યો, અજાણ્યો SMS આવ્યો, આમ જમતા હતા અને અજાણ્યા નંબરમાંથી પતિદેવના ફોનમાં આમ આવ્યો ને ભેગો, આણે આમ જોઈને કીધું કે હાય હાય લખેલું આવ્યું ને 7-8 પ્રશ્નાર્થ આવ્યા. એટલે ઘરવાળી રોટલી પીરસતી હતી ત્યાં આ ભાઈ હાય કર્યો ને, એટલે હામો જવાબ લખ્યો કે ડાકણ રસોડામાં છે પછી કરું. પછી ખબર પડી પત્નીએ જ અજયના સિમ કાર્ડમાંથી કર્યો હતો. પછી શું થયું હશે અમદાવાદની જાહેર જનતાને કહેવાની જરૂર ખરી મારે? એક SMSમાં પતી ગયું. બોલો લ્યો, આ એક ભાઈ પત્ની અને પત્નીને કીધું કે હાલો ક્યાં છો? એટલે વળી રોમેન્ટિક પત્નીએ જવાબ આપ્યો કે તમારા હૃદયમાં. કે ક્યાં છો? તો કે તમારા હૃદયમાં. સારું સારું, અહીંયા બીજી બધી બૈરાઓ છે ને યાર, બાતતી નહીં ગયા.